नमस्कार मित्रों, स्वागत है आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में आपने जे अगौ ड्रम अने बेटब मेळवा माटेनी योजना छे तेनु ऑनलाइन फॉर्म कई रीते भरी शकाय तेना विषे माहिती मेळवीशुं। ते पहेला जो आपनी आ चेनल पर नवा होय अने चेनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपनी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाए। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक, आई खेडूत पोर्टल परनी खेतीवाड़ीनी नवी योजना, जेमा मित्रों 200 लीटरनुं ड्रम एटले के बेरल अने बे टब मळवापात्र थशे अने ए पण एकदम मफत। तो मित्रों, ते अन्वये ऑनलाइन अरजी फॉर्म क्यां अने केवी रीते भरवुं, कया कया डॉक्यूमेंट जोईशे ते अंगेनी संपूर्ण माहिती आपणे आ वीडियोमां मेळवीशुं। तो वीडियो ने छेल्ले सुधी जोता रहेजो। तो चालो हवे आपणे जईए कम्प्यूटर ब्राउजर पर, अने जो मित्रों तमे मोबाइल पर फॉर्म भरवा मांगता होय तो मोबाइल पर पण भरी शकाय छे। तो मित्रों, आपणे सौ प्रथम ब्राउजर खोली लेवानुं छे। जो तमारी पासे कम्प्यूटर होय तो कम्प्यूटरमां, अथवा तो मोबाइल होय तो मोबाइलमां क्रोम ब्राउजर खोली लेवानुं छे। मैं अहींया कम्प्यूटर पर फायरफॉक्स ब्राउजर खोलेल छे, पण जो तमे मोबाइलमां खोलता होय तो क्रोम ब्राउजर खोली लेजो। ते खोल्या पछी गूगल खुलशे, जेमां आपणे आई खेडूत लखी लेवानुं छे अने त्यार पछी एंटर આપી દેવાનું છે। તો મિત્રો, ગૂગલમાં આઈ ખેડૂત સર્ચ કર્યા પછી અહીંયા આપણને આઈ ખેડૂતની લિંક જોવા મળશે। પહેલી પણ તે લિંક છે અને બીજી પણ આઈ ખેડૂતની જ લિંક છે। તો અહીંયા આપણે આઈ ખેડૂતના હોમ પેજ ઉપર જવા માટે બીજી લિંક ઉપર ક્લિક કરીશું, જે ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે। તો અહીંયાથી આ મેસેજને ક્લોઝ કરી અને તમે આઈ ખેડૂતનું જે હોમ પેજ છે તે તમે જોઈ શકો છો। તો હોમ પેજ ઉપર આવ્યા પછી અહીંયા એક યોજનાઓનો મેનૂ છે, અથવા તો અહીંયા નીચે જમણી બાજુએ વિવિધ યોજનાઓમાં અરજી કરો તો આ બેમાંથી કોઈ પણ એક મેનૂ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। તો ચાલો આપણે અહીંયા વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના ઉપર ક્લિક કરી લઈએ છીએ। તો તે ક્લિક કરતાની સાથે આપણે આ રીતે યોજનાઓના ઓપ્શન ઉપર આવી જઈશું, જ્યાં આપણને અહીંયા વિભાગ વાઇઝ અલગ અલગ યોજનાઓ જોવા મળશે। તો તેમાં ખેતીવાડીની યોજનાઓ છે ક્રમ નંબર 1 ઉપર। તો હાલમાં ખેતીવાડીની યોજનાઓમાં કુલ 5 યોજનાઓ ઉપલબ્ધ છે, જેમાં તેની સામે રહેલ વિગતો માટે અહીં ક્લિક કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો ચાલો આપણે તેના ઉપર ક્લિક કરી લઈએ છીએ, જે ક્લિક કરતા પેજ લોડ થશે અને પછી આપણે સ્ક્રોલ કરશું એટલે નીચે અહીંયા આપણે ખેતીવાડીની યોજનાઓ જોવા મળશે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ખેતીવાડીની યોજનાઓ આવી ગઈ છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર છે ડ્રમ તેમજ 2 પ્લાસ્ટિકના ટબ। તો આપણે ડ્રમ તથા 2 પ્લાસ્ટિકના ટબ માટે ઓનલાઈન અરજી કરવાની છે। તો આપણે તેની સામે રહેલ અહીંયા કોલમ નંબર 6માં અરજી કરવાનો એક ઓપ્શન છે, તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। અને અહીંયા નીચે તમે સમય મર્યાદા પણ જોઈ શકો છો કે તારીખ 15/8/2021થી શરૂ થયેલ છે અને 31/8/2021 એ આ ડ્રમ તથા ટબ માટે ઓનલાઈન ફોર્મ કરવાની છેલ્લી તારીખ છે। તો જે ખેડૂત મિત્રો ફોર્મ ભરી અને ડ્રમ તથા પ્લાસ્ટિકનું ટબ એકદમ વિનામૂલ્યે મેળવવા માગતા હોય તેઓએ 31/8/2021 પહેલાં ઓનલાઈન અરજી કરી અને પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે। અને તમે આ અંગે વધુ માહિતી મેળવવા માગતા હોય તો આપણે અલગથી એક વિડીયો પણ બનાવેલ છે, જેની લિંક ઉપર આઈ બટન પર આપેલ છે, અથવા તો અહીંયા વધુ માહિતી માટે અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરશો એટલે આ યોજનાની માહિતી તમને જોવા મળશે। તો અહીંયા આપણે ક્લિક કરીને જોઈ લઈએ તો આ પ્રમાણે તમને તે યોજનાની માહિતી જોવા મળશે। અને અરજી કરવા માટે આપણે અહીંયા અરજી કરો ઉપર ક્લિક કરીશું, તો ચાલો આપણે અરજી કરો તેના ઉપર ક્લિક કરી લઈએ છીએ, જે ક્લિક કરતા પેજ લોડ થશે। જો તમારે કમ્પ્યુટર ઉપર અરજી કરતા હોય તો તમારું બ્રાઉઝરનું પોપઅપ બ્લોક હશે તો તમારે તેને એલોવ આપવું પડશે। તો અહીંયા મારે પોપઅપ બ્લોક છે તો હું અહીંયા એલોવ આપી દઉં છું। એલોવ આપતાની સાથે આપણી સામે આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે, જેમાં રજિસ્ટ્રેશન પદ્ધતિ માટેના કેટલાક સૂચના અહીંયા આપવામાં આવેલ છે। તો આ સૂચનાઓ જો તમે વાંચવા માંગતા હોય તો વાંચી શકો છો, અને નહીંતર અહીંયા આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું। તો મિત્રો, અહીંયા તમે આપણે જોઈ શકો છો ખેતીવાડીની યોજનાઓમાં ડ્રમ તેમજ 2 પ્લાસ્ટિકના ટોકર એટલે કે ટબ માટે ઓનલાઈન એપ્લાય કરી રહ્યા છે। તો તમે રજિસ્ટર્ડ અરજદાર છો
तो અહીંયાથી આપણે હા અથવા ના સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી આગળ વધવા ઉપર ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું છે તો આપણે નવા અરજદાર છી તો અહીંયા આપણે રજિસ્ટર્ડ અરજદારમાં ના આપી દઈશું અને ત્યાર પછી આગળ વધવા ઉપર ક્લિક કરી લઈએ છીએ જે ક્લિક કરતાની સાથે અહીંયા આપણને 6 અલગ અલગ ટેબ જોવા મળશે જેમાં આપણે નવી અરજી કરવા માટે અહીંયાથી ક્લિક કરવાનું રહેશે નવી અરજી કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું છે तो चलो अपने तेना उपर क्लिक करी लईए तो अपनी सामे नवी अरजी करवा माटेनुं फॉर्म खुली गयुं छे तो फॉर्म में सौ प्रथम अपने अहींया नाम तथा अटक लखवानी रहेशे तो जेमां अरजदारनुं नाम त्यार पछी तेना पितानुं नाम अने त्यार बाद अहींया अटक लखी लेवानी छे त्यार पछी आवशे जिल्लो तालुको अने गाम तो अहींयाथी ड्रॉप डाउन लिस्टमांथी जिल्लो तालुको अने गाम सिलेक्ट करी लेवाना रहेशे त्यार पछी अहींया सरनामुं छे तो अहींया त्रण अलग अलग बॉक्स आपवामां आवेल छे जेमां तमारे तमारुं पूरुं सरनामुं दाखल करी लेवानुं छे त्यार पछीनो ऑप्शन छे पिनकोड तो तमारा एरियानो पिनकोड अहींया टाइप करी देवानो रहेशे त्यार पछी लिंग एटले के जेन्डर तो अहींयाथी स्त्री पुरुष अन्य जे लागू पड़तु होय ते सिलेक्ट करी लेवानुं रहेशे त्यार पछी जाति छे तो अहींया जातिमां जनरल एससी एसटी जे जाति लागू पड़ती होय ते जाति सिलेक्ट करी लेवानी छे अने त्यार बाद छे खेडूतोनो प्रकार तो खेडूतोना प्रकारमां अहींयाथी ड्रॉप डाउन लिस्टमां नाना सीमांत जे लागू पड़तु होय ते तमारे सिलेक्ट करी लेवानुं छे त्यार पछी छे दिव्यांग छो के केम जो तमे दिव्यांग होय तो अहींया हा सिलेक्ट करवानुं छे नहींतर ना सिलेक्ट करवानुं छे जो तमे ईमेल एड्रेस धरावता होय तो आ बॉक्समां ईमेल एड्रेस दाखल करवानुं छे अने तेनी बाजुना बॉक्समां आपणे अहींया मोबाइल नंबर दाखल करी देवानो छे त्यार पछी नीचे आपणे अहींया आधार कार्ड नंबर टाइप करी लेवानो छे अने नीचेना बॉक्समां आपणे अहींया चेक बॉक्समां टिक मार्क आपी देवानुं छे एटले के आपणे आधार कार्ड अंतर्गत સંમતિ આપીએ છીએ તે સંમતિ માટેનું આ ચેકબોક્સ છે તો અહીંયા ચેકબોક્સમાં ટિક માર્ક કરી લેવાનું છે ત્યાર પછી છે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો એટલે કે આત્મા યોજના હેઠળ તમે જો રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો હા સિલેક્ટ કરવાનું નહીંતર ના સિલેક્ટ કરી દેવાનું ત્યાર પછીનો પ્રશ્ન છે તમે સહકારી મંડળીના સભ્ય છો જો તમે સહકારી મંડળીના સભ્ય હોય તો અહીંયાથી હા અને ન હોય તો ના સિલેક્ટ કરી લેવાનું છે અને તે જ પ્રમાણે તમારે તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો જો તમે સભ્ય હોય તો તમારે હા સિલેક્ટ કરવાનું અને ન હોય તો ના સિલેક્ટ કરી ત્યાર પછી મિત્રો આપણી સામે અહીંયા બેંકનો એક ટેબ આવશે અને ત્યારબાદ જમીનની વિગતનો ટેબ આવશે તો સૌ પ્રથમ આપણે અહીંયા અરજદારની વિગતો છે તે અરજદારની વિગતો દાખલ કરી લઈએ અને ત્યારબાદ આપણે બેંકની વિગત છે તેમાં શું શું વિગત દાખલ કરવાની છે તે જોઈએ તો મિત્રો આપણે અહીંયા જે વ્યક્તિગત અરજદારની વિગત હતી તે તમામ વિગત ભરી લીધી છે હવે આપણે અહીંયા બેંકની વિગત દાખલ કરવાની છે તો બેંકની વિગતમાં સૌ પ્રથમ આપણે અહીંયા આઈએફએસસી કોડ દાખલ કરી અને સો બેંક ડિટેલ એટલે કે બેંકની માહિતી શોધો તેના ઉપર ક્લિક કરવાનું છે તો ચાલો હું અહીંયા આઈએફએસસી કોડ દાખલ કરી લઉં છું અને ત્યાર પછીની વિગત આપણે આગળ જોઈએ તો મિત્રો સો બેંક ડિટેલ ઉપર આપતા અહીંયા આપણી બેંકનું નામ જોવા મળી રહ્યું છે અને ત્યાર પછી આપણે અહીંયા બેંકનો જિલ્લો પસંદ કરી લેવાનો છે ત્યાર પછી બેંકની બ્રાન્ચ જે તમારે બ્રાન્ચ લાગુ પડતી હોય તે બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ અહીંયા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવાનો છે અને ફરીથી બેંક એકાઉન્ટ નંબર તમારે કન્ફર્મ કરાવવાનો રહેશે ત્યાર પછી જે બેંકમાં નામ ચાલતું હોય તે પ્રમાણે તમારે અહીંયા નામ દાખલ કરવાનું છે અને બેંકમાં જે પ્રમાણે સરનામું હોય તે પ્રમાણે અહીંયા સરનામું દાખલ કરી લેવાનું છે તો ચાલો હું પહેલાં આટલી વિગતો દાખલ કરી લઉં ત્યાર પછી આપણે જમીનની વિગતમાં જોઈએ તો મિત્રો આ પ્રમાણે બેંકની વિગત દાખલ કરી લીધા પછી આપણે અહીંયા તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો તો અહીંયાથી આપણે જમીન રેકોર્ડ ધરાવું છું કે ટ્રાઇબલ લેન્ડ ધરાવું છું જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું છે તો મોટા ભાગે અહીંયા આપણે જમીન રેકોર્ડ ધરાવશું તે સિલેક્ટ કરવાનું રહેશે તે સિલેક્ટ કરતાની સાથે આપણે જે જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કરેલ હશે તે અહીંયા ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે અને ત્યાર પછી અહીંયાથી સ્ક્રોલ કરી અને તમારે તમારો ખાતા નંબર સિલેક્ટ કરવાનો રહેશે તો મિત્રો ખાતા નંબર સિલેક્ટ કર્યા પછી અહીંયા ખાતેદાર તો અહીંયાથી આપણે ડ્રોપ ડાઉનમાંથી ખાતેદાર સિલેક્ટ કરવાના રહેશે તો અહીંયા એક જ નામ છે એટલે આપણને
એક વ્યક્તિનું નામ જોવા મળી રહ્યું છે, પણ જો સંયુક્ત ખાતું હશે તો તમને અહીંયા એકથી વધારે નામ જોવા મળશે. અને ત્યાર પછી અહીંયા મિત્રો તેની બાજુમાં તમને તમારો જે જમીનનો ક્ષેત્રફળ હશે તે ક્ષેત્રફળ જોવા મળશે. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે આપણો રેશન કાર્ડ નંબર દાખલ કરી અને સર્ચ શોધો તેના ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો સર્ચ બટન ઉપર ક્લિક કર્યા પછી તમને તમારા રેશન કાર્ડમાં જેટલા નામ હશે તે અહીંયા જોવા મળશે, જેમાંથી તમે જે સભ્યના નામે ફોર્મ ભર્યું હોય તે સભ્ય પસંદ કરો તેના ઉપર ક્લિક કરવાનો છે. તો અહીંયા ક્રમ નંબર 1 સભ્યનું આપણે ફોર્મ ભર્યું છે, તો સભ્ય પસંદ કરો તેના ઉપર આપણે ક્લિક કરીશું. તો ચાલો આપણે સભ્ય પસંદ કરો તેના ઉપર ક્લિક કરી લઈએ. તો સભ્ય પસંદ કરી અને તેનો અનુક્રમ નંબર આપણને અહીંયા જોવા મળશે. તો અહીંયા આપણે અનુક્રમ નંબર જોઈ શકીએ છીએ. ત્યાર પછી હવે મિત્રો આપણે અહીંયા જે કેપ્ચા કોડ બતાવી છે તે કેપ્ચા કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને અરજી સેવ કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે આપણો કેપ્ચા કોડ ટાઈપ કરી લઈએ છીએ અને હવે સેવ બટન ઉપર ક્લિક કરીએ છીએ. તો અરજી સેવ કરો તેના ઉપર ક્લિક કરતા આ પ્રમાણે તમને મેસેજ જોવા મળશે. તો તમારી નોંધણી થઈ ગયેલ છે જેનો અરજી નંબર 100 છે. તો અહીંયા આપણને આપણો અરજી નંબર જોવા મળશે. ઓનલાઈન અરજી સેવ કર્યા પછી અરજીને કન્ફર્મ કરવી ફરજિયાત છે અને અરજી કન્ફર્મ કર્યા પછી પ્રિન્ટ લેવી જરૂરી છે. જો અરજી કન્ફર્મ થઈ હશે તો જ તે અરજી માન્ય ગણવામાં આવશે અને તે જ અરજીની આગળ પ્રોસેસ થશે. તો મિત્રો આપણે અરજી કરી લીધી છે પણ હવે અરજીને કન્ફર્મ કરવી જરૂરી છે. જો અરજીમાં કોઈ સુધારા વધારા કરવા માંગતા હોય તો અહીંયા અરજી અપડેટ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. પણ જો કંઈ ફેરફાર ન કરવો હોય તો ત્રીજા નંબરનું ટેબ છે અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો. તો આપણે અરજી કન્ફર્મ કરવા ક્લિક કરી લઈએ છીએ. જો તમે અરજી કરી અને તરત અરજી કન્ફર્મ કરવા ક્લિક કરશો તો અહીંયા તમારો અરજી નંબર ઓલરેડી આવી જશે અને જો થોડા સમય પછી તમે કરશો તો તમારે અહીંયા તમારો અરજી નંબર દાખલ કરવાનો રહેશે. જે આપણે આગળ મેસેજમાં જોઈ ગયા તે પ્રમાણેનો અરજી નંબર દાખલ કરી અને ત્યાર પછી અહીંયા તમારે તમારી જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર આપવાનો રહેશે અને ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો આપણે સર્ચ ઉપર ક્લિક કરી દઈએ. તો મિત્રો સર્ચ ઉપર ક્લિક કરતા આપણને અરજીની તમામ વિગત જોવા મળશે અને નીચે અહીંયા અરજી કન્ફર્મ કરો તેનો ઓપ્શન પણ જોવા મળશે. તો આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો ચાલો અરજીને કન્ફર્મ કરી દઈએ. અરજી કન્ફર્મ ઉપર ક્લિક કરતા અહીંયા એક મેસેજ જોવા મળી રહ્યો છે. તો તે મેસેજમાં છે, શું તમે માહિતી કન્ફર્મ કરવા માંગો છો? કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આપણે કોઈ પણ ફેરફાર કરવાનો નથી. તો હવે આપણે ઓકે આપી દઈએ છીએ અને ત્યાર પછી ફરી એક મેસેજ જોવા મળશે કે તમારો અરજી નંબર 100ની અરજી કન્ફર્મ થઈ ગઈ છે. તો આમ અરજી કન્ફર્મ કર્યા પછી અહીંયા 4 ટેબ છે અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો. તો અહીંયાથી આપણે અરજીની પ્રિન્ટ આઉટ લઈ શકીએ છીએ. તો આપણે તેના ઉપર ક્લિક કરી અને પ્રિન્ટ ઉપર આપીએ છીએ. તો આ પ્રમાણે તમને PDF ખુલી જશે. તો અહીંયાથી મિત્રો તમે ડાઉનલોડનું એક ઓપ્શન છે, તો અહીંયાથી તમે PDFને ડાઉનલોડ કરી અને કોઈ પણ ઝેરોક્ષવાળાની દુકાને જઈ અને તમે અરજી પ્રિન્ટ આઉટ મેળવી શકો છો. અથવા તો તમે જો કમ્પ્યુટર ઉપર અરજી કરતા હોય તો અહીંયા પ્રિન્ટનો ઓપ્શન છે. તો અહીંયા પ્રિન્ટ આપશો એટલે તમારે પ્રિન્ટર હોય તો તેની પ્રિન્ટ નીકળી જશે. અને આ પ્રમાણે અરજીની પ્રિન્ટ આઉટ લીધા પછી અહીંયા ખેડૂતની સહી કે અંગૂઠો, તો અહીંયા આપણે અરજદારે આપણી સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી લેવાનું છે. અને અહીંયા આપણને ડોક્યુમેન્ટ જોવા મળશે. તો અહીંયા તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો. જો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તમારે આપવાનું રહેશે. દિવ્યાંગ ખાતેદાર માટે દિવ્યાંગ હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જો દિવ્યાંગ હોય અને લાગુ પડતું હોય તો આ રજૂ કરવાનું છે, નહીંતર તેને ઇગ્નોર કરવાનું છે. ત્યાર પછી છે આધાર કાર્ડની નકલ. તો દરેક અરજદારે આધાર કાર્ડની નકલ આપવાની રહેશે અને સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારનું સંમતિ પત્રક કે બાંહેધરી પત્રક. જો એક કરતાં વધુ ખાતેદાર હોય એટલે કે સંયુક્ત ખાતું હોય તો અન્ય ખાતેદારની સંમતિ લેવી પડશે, તો તે સંમતિ પત્રક સામેલ રાખવાનું રહેશે. ત્યાર પછી છે આઈ ખેડૂત પોર્ટલ સિવાય અરજી કરેલ હોય તો 8 ની નકલ.
એટલે કે આ ખેડૂત પોર્ટલ સિવાય તમે જો અરજી કરી હશે તો તમારે 8 અણી નકલ આપવાની રહેશે અને વન અધિકાર પત્રની નકલ જો લાગુ પડતું હોય તો તે સામેલ રાખવાનું રહેશે। તો મિત્રો આ પ્રમાણે એકદમ સરળતાથી ડ્રમ તેમજ પ્લાસ્ટિકના ટોકર મેળવવા માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।